મિત્રો, એડવોકેટ અને લોયરની વચ્ચે શું અંતર હોય છે? આવો જાણીએ. લોયર તે વ્યક્તિ હોય છે જેણે બેચલર ઓફ લેજિસ્લેટિવ LLB એટલે કે લોનો અભ્યાસ પૂરો કરી લીધો હોય છે અથવા તો અભ્યાસ ચાલુ હોય છે, તે વ્યક્તિ લોયર હોય છે. આ વ્યક્તિ પાસે અદાલતમાં કેસ લડવાની અનુમતિ નથી હોતી. તે વ્યક્તિ પાસે કાનૂનનું નોલેજ તો બધું જ હોય છે, એટલે કે તે તેના ક્લાયન્ટ્સને સલાહ આપી શકે છે, પરંતુ તે તેના ક્લાયન્ટ્સ પ્રતિ કેસ લડવાની અનુમતિ ધરાવતો નથી. એડવોકેટ. લોનો પૂરો અભ્યાસ કર્યા પછી જે વ્યક્તિ BCI એટલે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની એક્ઝામ પાસ કરી લે તો તે બની શકે છે એડવોકેટ. એડવોકેટને પૂરો અધિકાર હોય છે કે તે તેના ક્લાયન્ટ્સ પ્રતિ અદાલતમાં કેસ લડી શકે. એડવોકેટને સ્કોટિશ, દક્ષિણ આફ્રિકા કે ઇંગ્લેન્ડમાં બેરિસ્ટર કહેવાય છે. તમને ખબર હશે કે મહાત્મા ગાંધીજી ઇંગ્લેન્ડથી બેરિસ્ટર બનીને પાછા આવ્યા હતા. તો આ જ છે અંતર એડવોકેટ અને લોયર વચ્ચે. આવી જ અજબ ગજબ જાણકારી તથા અવનવા અને અનોખા ફેક્ટ જાણવા માટે શેર, સબસ્ક્રાઇબ અને લાઇક. આભાર.